છોટાઉદેપુર ખાતે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ 100 થી વધારે દર્દીઓને ઝાડા ઉલટી થયા જનરલ હોસ્પિટલમાં અફરા તફરી મચી ગઈ બેડ ઓછા પડતા દર્દીઓને નીચે સારવાર આપવામાં આવી કસ્બા વિસ્તારમાં મહંમદ પઠાણની દીકરીના લગ્ન હતા વડોદરાથી આવેલ જાનૈયાઓને પણ ખોરાકી ઝેરની અસર થઈ છોટાઉદેપુર ખાતે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થયું અને 100 થી વધારે દર્દીઓને ઝાડા ઉલટી થયા જનરલ હોસ્પિટલમાં અફરા તફરી મચી ગઈ કારણ કે અનેક લોકો તરત જ અહીંયા આવવા લાગ્યા અને બેડ પણ ખૂટી પડ્યા દર્દીઓને નીચે બેસાડીને સારવાર આપવાની ફરજ પડી કસ્બા વિસ્તારમાં મહંમદ પઠાણની દીકરીના લગ્ન હતા અને વડોદરાથી આવેલા જાનૈયાઓને પણ ખોરાકી ઝેરની અસર થઈ વધુ માહિતી સાથે સંવાદદાતા સહેજાબ ખત્રી મારી સાથે જોડાયા છે સહેજાબ છોટાઉદેપુરમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થયું છે આ વિશે વધુ માહિતી શું આવી રહી છે જી પંકજ જણાવી દઉં કે જે છોટાઉદેપુર ખાતે જે લગ્ન પ્રસંગ હતો જે મોહમ્મદ પઠાણ ના ઘરે ગઈકાલે જે લગ્ન પ્રસંગ ની અંદર જે આવેલા જે જાણૈયાઓ હતા જે લગ્ન પ્રસંગ માં જે આવેલા મહેમાનો હતા તેઓ જે ખાસ પ્રવૃત્તિ બાદ જે તેઓને રાત્રિના સમય ની અંદર જે એકદમ જ જે જણા વામિટ જે થવા જઈ રહ્યું છે તેમાંથી અંદાજે પહેલા જે 100 લોકોને જે લોકોને ઝાડા વોમિટ થયા હતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ સંખ્યા વધીને 200 સુધી પહોંચી હતી અને આજે તમામ લોકોને જે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં આગળ સારવાર કરવામાં આવી હતી પરંતુ જયારે 200 જણને એક સાથે જ સારવાર મળી હતી તે બદલે જેઓ હોસ્પિટલમાં બેડ ફૂટી ગયા હતા તેઓને નીચે બેસાડીને પણ સારવાર આપવી પડી હતી મહત્વની બાબત છે કે જે લગ્ન પ્રસંગ ની અંદર આ રીતે જે ઝેરી અસર જે થઈ છે તેને લઈને કેટલાક લોકો ની અંદર અસર થઈ પરંતુ ખાસ કરીને જો કોઈક દુર્ઘટના નથી ઘટી પરંતુ આજે આજે ફૂડ પોઈઝન ના જે અધિકારી પહોંચ્યા હતા અને જે તેઓના ટેસ્ટ પણ લીધા છે હવે તપાસ બાદ ખબર પડે કે આ કઈ રીતના છે જે ફૂડ પોઈઝન લોકોને લાગ્યું છે જી જી આભાર માહિતી આપવા માટે તો 100 થી વધુ દર્દીઓને ઝાડા ઉલટી થયા છે ત્યારે હવે તપાસનો વિષય બન્યો છે કે આટલી મોટી સંખ્યામાં જે લોકો છે એ અચાનક આવ્યા છે ત્યારે કયા પ્રકારના ખોરાકમાં કેવી વસ્તુ હતી એ તપાસનો વિષય બનશે જાનૈયાઓને પણ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી વિધાનસભાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપ